હેલો ફ્રેન્ડ્સ હું જયદીપ રેયાની આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવાનો છે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી આપણે ક્વેશ્ચન ત્રણ સુધીનો અભ્યાસ કરેલ છે આજે આપણે ક્વેશ્ચન નંબર ચાર કહી શકાય એની શરૂઆત કરવાના છીએ તો ક્વેશ્ચન નંબર ચાર જે છે આપણા માટે છે નાનાનો ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ બરાબર તો ક્વેશ્ચન નંબર ચાર છે એ આપણા માટે ત્રણ માર્ક્સમાં કેવી રીતના પૂછવાનું હોય તો આપણે પરીક્ષામાં ગુણવાની દ્રષ્ટિએ આ રીતના આપણે ક્વેશ્ચન પૂછી શકાય છે તો ક્વેશ્ચન જે ચાર છે એ નાણાંનો ઉદ્ભવ એટલે કે નાણું છે એ શરૂઆત છે એ ક્યાંથી અને કેવી રીતના થઈ અને તેનો ધીમે ધીમે તે વિકાસ છે ને જે આપણી પાસે અત્યારે ચલની નાણું કે જે છે એ કેવી રીતના થયું એના માટે આખો પ્રશ્ન છે તો ટોટલ આપણા માટે ત્રણ અને બે માર્ક્સનું ગુણ માર્ક ધરાવે છે તો ચાલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ હવે સ્ટાર્ટિંગ કરીએ આપણે તો વસ્તુ વિનિમય પ્રથા જે જ્યારે અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા માટે શું વાપરવામાં આવતું હતું તો કે સર્વ સામાન્ય માધ્યમ હતું એ આપણા માટે પશુનો ઉપયોગ હતો બરાબર છે તો સૌ પ્રથમ આપણે ખ્યાલ છે કે સૌ પ્રથમ જ્યારે કહી શકાય અને પશુથી પણ આગળ જઈએ તો આપણા માટે એના કરતાં પણ આગળ છે વસ્તુ નાણું અસ્તિત્વમાં હતું તો વસ્તુ નાણુંમાં શું હતું તો કે ચીજ વસ્તુઓ જે એ બધી વસ્તુઓની છે એ આપ્લે કરવામાં આવતી હતી બરાબર છે ચીજ ચીજવસ્તુઓ છે એ આપણા માટે આપ્લે કરીને લોકો છે એ એકબીજાની આપ લેવેજ કરતા હતા અને લોકોની પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ છે એ અમે સામે સામે પોતાની જરૂરિયાતો પૂરી કરતા હતા તો આ જે ચીજવસ્તુઓ છે એ સૌ પ્રથમ તબકો કહી શકાય કારણ કે ત્યારે વ્યક્તિઓ છે પોતાની જરૂરિયાત પૂરતી છે વસ્તુનું ઉત્પાદન કરીને પોતે સામે એકબીજાને આપ લે કરતા હતા પણ લોકોની જરૂરિયાત જ્યારે વધતી ગઈ તો ત્યારે જરૂરિયાત વધવાથી લોકો છે એ પોતાની વસ્તુ ઉત્પાદન ન કરતા હોય તો બીજા લોકો પાસેથી પણ વસ્તુ માગવી પડતી તો ત્યારે સર્વસામાન્ય બધા લોકો માટે જે સર્વસામાન્ય જે માધ્યમ હતું તે એ સમયમાં પશુ હતું બરાબર છે તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો પશુથી કહેવાય કે ત્યારથી આપણે એનો સૌથી વધુ ઉપયોગ કરતા આપણે માટે કરવામાં આવતો હતો ત્યાર પછી આપણે ખ્યાલ છે કે પશુ છે એનો ઉપયોગ કરતા હતા તો આપણે ખ્યાલ છે કે પશુનો ઉપયોગ આપણે માટે કામ એટલો બધો મહત્ત્વનો થઈ ગયો એટલે એટલો બધો ઉપયોગી હતો તો કે ભારત છે એક પ્રકારનો ખેતી પ્રધાન દેશ છે અહીંની અર્થવ્યવસ્થામાં કહી શકાય કે અનાજનું ને એ બધી વ્યક્તિ અલગ અલગ પ્રકારની ખેતીને લગતી ઉત્પાદન થતું હતું આપણને ખ્યાલ છે તો અનાજના બદલામાં પશુ મેળવવું અને પશુ કહેવાય કે આપણી કોઈપણ જરૂરિયાત છે મેળવતો હતો આમ છે એ પશુની બાબતમાં ગાય હોય ભેંસ હોય ઘોડા હોય અથવા કહી શકાય કે જે વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગી હોય માલની હેરફેર કરી શકતા હોય અને કહી શકાય કે જે ખેતી માટે ઉપયોગી હોય એવા પશુ પશુઓનું એ માધ્યમ તરીકે વિનિમયના આપલે તરીકે આપણે એનો આપ ઉપયોગ કરતા હતા ત્યારબાદ વિનિમયના માધ્યમ તરીકે આપણે ખ્યાલ આવે કે પશુનો આવી રીતના આપણે ઉપયોગ કરતા હતા તો આપણે છે એ હવે ઘણા બધા સમય કે ઘણા બધા કહેવાય કે વર્ષો સુધી છે એ લોકો જે પશુનો આપણે તરીકે ઉપયોગ કરતા રહ્યા બરાબર છે તો સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ છે એક સમય એવો આવ્યો કે એ એક ઉપયોગ છે એ કેવો થઈ ગયો તો કે મર્યાદિત બની ગયો શું કામે તો કે એના આપણે ખ્યાલ છે કે પશુઓનો ઉપયોગ કરવાથી પશુઓની સામે ઉપયોગ આપણે કરવા માટે પણ ઘણી બધી મર્યાદાઓ હતી હવે એ મર્યાદાઓમાં કહી શકાય કે પશુ પક્ષીઓ છે ને આ બીજા એક બીજી જગ્યાએ લઈ જવા હોય તો તેના માટે આપણા માટે અગવડ ભર્યું હતું પછી એની હેરફેરમાં છે એ કહેવાય ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હતી પછી ઘણી વાર જે પશુઓ છે એ બીમાર પડતા હોય તો તે અથવા મૃત્યુ પામતા હોય તો આવા કારણોથી પણ મૂલ્યના સંગ્રહ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકતા નહોતા પછી એના કહેવાય કે સંગ્રહ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડતી હતી તો આવી રીતના ધીમે 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 આપણા માટે કહેવાય કે પશુઓનો છે ઉપયોગ છે આપણા માટે એક મર્યાદા ઊભી થાય બરાબર છે તો આપણે એવી વસ્તુ વિચારવાનો પ્રશ્ન ઊભો થયો કે આપણા માટે છે એ કહેવાય કે નુકસાનકારક પણ નહીં અને આપણા માટે ફાયદાકારક પણ હોય અને આપણે તેનો ઉપયોગ સારી રીતના પણ કરી શકીએ એ પ્રકારની વસ્તુનો આપણે ગોતવાની જરૂરત ઊભી થઈ તો એ સમયમાં પશુઓ પછીની જો કોઈ વાત આવતી હોય તો તે હતા કિંમતી પથ્થરો કે જે આપણે માટેનો કહેવાય કે વિનિમય માટેનું એક માધ્યમ છે એ આપણા માટે ત્યારે એ સમયમાં શરૂ થયું હતું તો પશુ પછીની જો કોઈ વાત આવતી હોય તો એ આપણા માટે છે એ પથ્થરો છે અને એની પહેલાંની વાત કરીએ તો આપણા માટે છે એ વસ્તુ બરાબર વસ્તુ કે જે ચીજ વસ્તુઓ છે એની આપણે આપણે કરતા હતા તો પછી વસ્તુ પછી પશુ અને ત્યારબાદ આપણા માટે એવા કિંમતી પથ્થરો તો કિંમતી પથ્થરો છે એનો ઉપયોગ થવા લાગ્યો હવે આપને ખ્યાલ છે કે રાજાશાહી જે વ્યવસ્થા કહેવાય કે એ આદિવાસીના સમય પછીની જે રાજાશાહી વ્યવસ્થા હતી એમાં કિંમતી પથ્થરોનો ઉપયોગ પણ કીમતી પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો તો આ જે ઉપયોગ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય તેવા પ્રકારનો ઉપયોગ હતો સાથે સાથે કહી શકાય કે રાજાશાહીમાં મારે તરીકે પથ્થરની સાથે સાથે કહેવાય કે કિંમતી પથ્થરોની સાથે સાથે સિક્કાઓની પણ શરૂઆત થઈ હતી તો જે પથ્થરો હતા એની સાથે સાથે સિક્કાઓ શા માટે તો કે પથ્થરો છે એને ઘણા સમય પછી બગડી પણ જતા હોય તો એને નુકસાન પણ થતું હોય તો એમાં કહેવાય કે ઘણી બધા કહેવાય કે ખરાબ પણ થઈ જતા હોય તો એના કારણે પથ્થરો પછી જે હીરા માણેક મોતી હતા એ તો આપણને ખબર છે પણ સાથે સાથે રાજાશાહીના સમયમાં સિક્કાઓની પણ શરૂઆત કરવામાં આવી આપણે જે અહીંયા વાત કરીએ છીએ જે મુખ્ય જે કહેવાય કે લોકો છે એ વધુ પડતા ઉપયોગ કરતા હોય એવા ચલણની વાત કરીએ છીએ તો ત્યાં સિક્કાઓ છે રાધાશાહી સમયમાં ખૂબ વધુ વધુ પડતા ઉપયોગમાં હતા તો સૌ પ્રથમ પશુઓ ત્યારબાદ કિંમતી પથ્થરો અને ત્યારબાદ સિક્કાઓ ઉપયોગમાં આવ્યા ત્યારબાદ રાજાશાહી સમય છે ઘણો બધો સમય ચાલ્યો તો રાજાશાહી સમયમાં સિક્કાઓની સાથે સાથે કહેવાય હીરા ઘરેના મોતી જ્વેરા જે બધું હતું એ તો સાથે હતું જ પણ આ સિક્કાઓ છે એ ખૂબ જ મહત્ત્વના અને મુખ્ય તરીકે આપણે માટે વિનિમય માટે ઉપયોગમાં આવતા હતા બરાબર છે તો એ પણ એક ખૂબ જ ઉપયોગી માધ્યમ હતું ત્યારબાદ રાજાશાહીનો સમયગાળો ઘણા બધા વર્ષો ચાલ્યા પછી સમાપ્ત થયો ત્યારબાદ આપણે ખબર છે રાજાશાહી પછી આપણે લોકશાહીનો જે ઉદ્ભવ થયો એ આપણે ખ્યાલ છે તો રોજ લોકશાહી છે તો લોકશાહીમાં લોકોએ છે એ કહેવાય કે કોઈ પણ સત્તા છે એ કેન્દ્રમાં આવી હોય તો એ લોકોને સિક્કાઓની એની મદદથી વ્યવહાર છે એ કરવો ખૂબ જ અઘરો પડી જતો તો એના માટે એને કાયદા માન્ય કહેવાય કે ચલની નોટો અને ચલની સિક્કાઓ તરીકે કહેવાય કે એને બનાવટ કરીને પછી એને સ્વીકૃતિમાં અમલમાં મેળવ્યું અને આજે ચલની નાણુમાં સિક્કા અને જે ચલની નોટો કહીએ છીએ એ લોકોએ ખૂબ જ ઝડપથી સ્વીકારી પણ લીધું અને લોકો છે એના મૂલ્યના સંગ્રહ તરીકેનો ઉપયોગ પણ કરવા લાગ્યા તો નાણું ઘણું સફળ રહ્યું અને એના ઉપયોગથી ઘણા બધા લોકો છે એને વધુ પડતો ઉપયોગમાં લાવવા મન્યા તો આ આપણા માટે સૌથી સરળ અને કહેવાય કે સૌથી પ્રચલિત જો કોઈ નાણું હોય તો ચલની નોટો અને સિક્કાઓ છે બરાબર છે બેન્કિંગ વ્યવસાય કહેવાય કે લોકશાહીના સમયમાં બેન્કિંગ વ્યવસ્થાનો પણ ખૂબ જ વધારે પડતો વિકાસ થયો તો બેન્કિંગ વ્યવસ્થા એ પણ કહેવાય કે બેંક નાણાંને મૂલ્યના સંગ્રહ તરીકે અને મૂલ્યની ચૂકવણી હેરફેર તરીકે સરળ બનાવી દીધી તો ની વ્યવસ્થા થયા પછી પણ ચાલની નોટો અને નસિકાઓની છે એ ઝડપથી અને બેંક નાણું જે આપણે કહીએ છીએ કે બેંકની મદદથી આપણે નાણાંની હેરફેર કરીએ છીએ તો એ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ ગયું એ પ્રકારનું નાણું કહી શકાય તો સૌ પ્રથમ આપણે કહી શકીએ તો કે વસ્તુઓની મદદથી આપણે વિનિમય કરતા હતા ત્યારબાદ પશુની વાત એવી ત્યારબાદ પશુ પછી તમે કહી શકો પથ્થરો અને પથ્થરો બાદ તમે કહી શકો કે આપણા માટે જે છે એ ચલની નોટો બરાબર છે આ છે એ મુખ્ય કહેવાય કે એક પ્રકારની આપણા માટે એક પ્રકારની નાણાંની વ્યવસ્થા હતી અને આ પ્રકારનો નાણાંનો ઉદ્ભવ પણ કેવી રીતના થયો એનો પણ આપણે આછો પાછો ખ્યાલ મળે છે અને સાથે સાથે આની સાથે સાથે આપણે એનો વિકાસ કેવી રીતના કર્યો કે વસ્તુમાંથી પશુ કેવી રીતના થયા પશુમાંથી આપણે પથ્થરનો ઉપયોગ કેવી રીતના કરતા હતા કયા સમયમાં પથ્થરનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ ચલણીના નાણું છે એ લોકશાહીનું એક કેન્દ્ર બિંદુ હતું તો આવી ઘણી બધી બાબતો છે જે આપણે ધ્યાનમાં લઈએ તો કે આ જે ચાર પોઈન્ટ તમે ત્યાં સામે જોવો છો સ્ક્રીન ઉપર હે તમે એક એક પોઈન્ટ તરીકે એરો કરીને પણ લખી શકો તો મિનિમમ તમારા માટે ચાર પાંચ કે છ પોઈન્ટ થઈ જાય તો આપણા માટે પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પૂછેલો ક્વેશ્ચન હોય તો આપણે સારામાં સારા માર્ક્સથી આપણે આ પ્રશ્ન લખી શકીએ છીએ તો વસ્તુ પશુ પથ્થરોને ચલણી નાનો અથવા ચલણી નોટો અથવા સિક્કાઓ આની ઉપરથી તમે આ પ્રશ્નોને છે સારી રીતના વ્યવસ્થિત લખી પણ શકો છો અને સારી રીતના સમજી પણ શકો છો ચાર ચાર પોઈન્ટને તમારે ડીપમાં લખવું હોય તો તમારે પોઈન્ટ કરીને પણ લખી શકો છો પેરેગ્રાફ કરીને પણ લખવું હોય તો આપ લખી શકો છો તો આ હતું આપણા માટે નાણાંનો ઉદ્ભવ અને તેનો કહી શકાય વિકાસ બરાબર છે તો આ ક્વેશ્ચન છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જે આપણા માટે ત્રણ અથવા બે માર્ક્સમાં મહત્ત્વ ધરાવે છે તો હું આશા રાખું છું કે આપણે આ પ્રશ્ન વ્યવસ્થિત સમજાઈ ગયો હશે અને આપને આનો ઉપર છે ખ્યાલ પણ આવી ગયો હશે હજી પણ જો આ પ્રશ્નમાં કંઈ મૂંઝવણ હોય તો આપ વિડીયોને ફરીથી જોઈને પણ આ લેક્ચર પ્રમાણે તમે ફરીથી પણ એને રિવિઝન કરીને પ્રશ્નને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો છો તો હું આશા રાખું છું કે આપણે આ લેક્ચર ગમ્યો હશે આપ લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ એ નાના પ્રકારો કરીને પ્રશ્નો છે જે આપણે કહેવાય કે બે માર્ક્સમાં અથવા એક માર્ક્સમાં આપણે આ પ્રશ્ન પૂછી શકાય એવો છે તો નાના નાના પ્રકારો છે એને કહી શકાય કે ઉદ્ભવ અને વિકાસના જેવા જ પ્રશ્નની સાથે સરખાવવામાં આવ્યો છે કે જેનો ઉદ્ભવ અને વિકાસ છે એ જ પ્રમાણે તેને તમે લાઈનમાં જે વિગતવાર કેના ક્રમ આપી દેવામાં આવે તો ટોટલી નાના આપણા માટે પ્રકાર થઈ જતા હોય છે તો આના ટોટલ આપણે માર્ક્સ ગણીએ તો બે અથવા એક માર્ક્સ તરીકે આપણા માટે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો આ પ્રશ્નને આપણે સમજી લઈએ આ પ્રશ્ન ખૂબ જ આપણા માટે એમપી કહી શકાય નાના નાના પ્રકારો મુખ્ય જોઈએ તો આપણા માટે એક પ્રકાર બે ત્રણ ચાર પાંચ અને ટોટલ છ એ છ એ આપણા માટે એક મુખ્ય પ્રકારો છે એના માટે આપણા માટે અહીંયા પ્રકારો જોવા મળે છે એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ આગલા ક્વેશ્ચનમાં ઉદ્ભવ અને વિકાસમાં કે વસ્તુ નાનું તો કે વસ્તુની મદદથી આપણે સાટા પથાર્થ આપણા વિનિમય કરવામાં આવતો હતો એ જે વિનિમય છે એ આપણા માટે અહીંયા આપણા માટે મુખ્ય વસ્તુનાણું તરીકે હતું ત્યારબાદ આપણા માટે પશુનાણું છે એ અસ્તિત્વમાં આવ્યું હતું પશુમાં છે એ ઘણી બધી મર્યાદાઓ જોવા મળી વસ્તુમાં પણ ઘણી બધી મર્યાદાઓ હતી એમાં મર્યાદાઓમાં મુખ્ય મર્યાદા એવી હતી કે વસ્તુઓ છે એનો બગાડ થઈ જતો હતો તેનો સંગ્રહ કરવામાં મુશ્કેલી પડતી હતી અમુક લીલા શાકભાજી કે દૂધની બનાવટોવાળી વસ્તુ હોય તો તે પણ બગડી જતી હતી તેટલા માટે તે વસ્તુઓ પણ આપણા માટે સાચવી અઘરી પડતી હતી પશુ નાણું પણ એવી જ પ્રકારની મર્યાદાઓ ધરાવતું હતું ત્યારબાદ પશુનાણુંની જે મર્યાદાઓ છે એ દૂર કરવા માટે આપણે ધાતુ નાણું એટલે કે પથ્થરોવાળું નાણું કે નાણું જે એનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારબાદ છે આપણે ધાતુ નાણું જે છે આપણે મુખ્ય ધાતુ તરીકે લઈએ છીએ એટલા માટે ધાતુનાણુંમાં સિક્કાઓ કે એ બધું આવી જશે એ નાણાંનો ઉપયોગ કરતાં કરતાં એની પણ ઘણી મર્યાદાઓ હતી એને પણ હેરફેરમાં ઘણી બધું વજનના કારણે એને સાચવવામાં સંગ્રહ કરવામાં પણ જગ્યા ઘણી બધી રોકાતી હતી અને કહેવાય કે એમાં પણ ધાતુમાં પણ ઘણી લાંબા સમય પછી છે એમાં કહેવાય કે બગાડ કે નુકસાન થતું હતું તો એની મર્યાદા દૂર કરવા માટે આપણે કાગદી નાણું કે જે આપણે કાગળથી બનતી ચલની નોટો હતી એનો પણ આપણે ઉપયોગ કરતા થયા તો એના ચોથો પ્રકાર થશે કાગદી નાણું કાગળનું નાણું છે એ પણ આપણા માટે ખૂબ જ પ્રખ્યાત અને પ્રચલિત છે એ પ્રકારનું નાણું છે અને હજી પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો કાગડી કાગડી નાણું છે એને કાગળ નાણું એ કહેવામાં આવે છે તો એનો ઉપયોગ પછી પણ આપણા માટે બે પ્રકાર છે એનો મતલબ કે કાગડી નાણું છે આપણા માટે મર્યાદા નહોતું પણ એના કરતાં પણ વધુ સારું અને સરળતાથી આપણે નાણાંનો ઉપયોગ કરી શકીએ અને વધુ પડતું આપણે નાણાંને કહેવાય કે સારી રીતના અમલમાં લાવી શકીએ અને સરળતાથી આપણે એની હેરફેર કરી શકીએ અને નુકસાન પણ ન થાય તો નાણું છે બગડે પણ નહીં તો એટલા માટે આપણે કાગડી નાણાં પછી પ્લાસ્ટિક નાણું કે જે આપણે અત્યારે ઇલેક્ટ્રોનિક નાણું કહી શકીએ છીએ પ્લાસ્ટિક નાણાંમાં છે એટીએમ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે અથવા એ પ્રકારના જે નાણાં છે એને પ્લાસ્ટિક નાણું પણ કહી શકાય છે કે એની મદદથી આપણે ઘણી બધી રીતના વિનિમય આપણે કરી શકીએ છીએ તો પ્લાસ્ટિક નાણું છે એ પ્રજલિત નાણું કહી શકાય ને ત્યાર પછીનું અત્યારનું લેટેસ્ટ નાણું જે કહી શકાય છે આપણા માટે છે બેંક નાણું તો બેન્ક નાણું છે એ અદ્રશ્ય છે અને ઈ મની છે ઇ મની એટલે કે ઇલેક્ટ્રોનિક મની તમને પૂછી શકાય કે ઈ મની એટલે શું તો ઇલેક્ટ્રોનિક મની છે અને તમે ઈ મની કહી શકો છો જે આપણે નેટ બેન્કિંગ થ્રુ ઉપયોગ કરીએ છીએ અને કહેવાય કે એની અથવા આરટીજીએસ દ્વારા પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ અત્યારનું અત્યાધુનિક કહીએ તો યુપીઆઈ આપણે જે કહીએ છીએ આઈપી એડ્રેસ દ્વારા યુપીઆઈ થી આપણે જે મણીની અથવા નાણાંની લેવડ દેવડ કરીએ છીએ અથવા ઓનલાઈન ખરીદી કરતા હોય તેમાં આપણે ભાગે ઈ મનીનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે ઉપરના સિવાયનું નાણું તો તે જ છે પણ તેનું એક માધ્યમ છે એ આપણા માટે ચેન થઈ ગયું છે અને બેંક નાણું જે આપણા માટે અસ્તિત્વમાં એવું છે જે આપણા માટે અદ્રશે જેને આપણે જોઈ શકતા નથી પણ તેને આપણે કમ્પ્યુટર કે મોબાઈલના માધ્યમથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતના આપણે જોઈએ તો આપણા માટે જે છે એ વિનિમયના માધ્યમ તરીકે જે નાણું છે એ ખૂબ જ ઉપયોગી છે અને આપણી રીતના જોઈએ ટોટલ આપણા માટે છ પ્રકાર છે એ આપણા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે તો લાઈનમાં ફરીથી જોઈ લઈએ વસ્તુ નાણું પશુ નાણું ધાતુ નાણું કાગદી નાણું પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું આ ટોટલ છ જે પ્રકાર છે એ આપણા માટે નાના નાના પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે અને ખૂબ જ પ્રચલિત અને મહત્ત્વનો ક્વેશ્ચન બે માર્ક્સ તરીકે પૂછી શકાય તેવો આ પ્રશ્નને આપણે ધ્યાનમાં લઈશું તો આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણે નાના નાના પ્રકાર જોયા બાદ છે અમુક એવા શબ્દો છે કે જેને આપણે સમજવા ખૂબ જ જરૂરી છે અને એક માર્ક્સમાં આપણા માટે કહેવાય કે અતિ મહત્વના પ્રશ્નો છે એ પૂછી શકાય જેવા છે તો આપણે એવા પ્રશ્નોને જોવાના છીએ કે જે આપણા માટે ખૂબ જ મહત્વના અને પૂછી શકાય મોસ્ટ ટાઇમ ક્વેશ્ચન છે જેમ કે આપણા માટે જે ફુગાવો છે તો એવા પ્રકારના એવા શબ્દો આપણે આપેલા છે કે એ આપણે ફુગાવાના અલગ અલગ આપણે એના પ્રકાર પણ કહી શકીએ છીએ પણ તમને પ્રકાર તરીકે પૂછી શકાય એવી શક્યતા ઓછી પણ એ પ્રકારને તમને અર્થ તરીકે પૂછાવાની શક્યતા વધારે તો એ પ્રશ્ન આપણે લ્યાનમાં લઈને જોઈ લઈ જોઈ લઈએ છીએ અત્યારે આપણે તો એ ક્વેશ્ચન આપણા માટે છે એ દાબેલો ફુગાવો છે એ આપણા માટે સૌ પ્રથમનો ફુગાવો છે ત્યારબાદ માળખાગત ફુગાવો આવી જાય છે ત્યારબાદ માંગ પ્રેરિત ફુગાવો છે અને ત્યારબાદ ખર્ચ પ્રેરિત ફુગાવો છે તો આ જે ફુગાવા આપણે જોઈએ છીએ એ બધા ફુગાવો છે એ આપણે એક એક વાક્યમાં છે એ અર્થ તરીકે આપણે પૂછી શકે એવા ખૂબ જ એની શક્યતા અને મતો વધી જાય છે તો આપણે નાના પ્રકાર નાનાનો ઉદભવ અને નાનાના વિકાસની આપણે ક્વેશ્ચન જોયા બાદ આ પણ પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એ વધુ આપણે સ્પષ્ટ થાય અને આપણે વધુ એને સારી રીતના સમજી પણ શકીએ તો મિત્રો દાબેલો ફુગાવો છે એ શું છે એને આપણે સમજીએ તો દાબેલો ફુગાવો એટલે શું થશે તો કે અહીંયા આપણે શબ્દો પરથી ખ્યાલ આવશે કે દાબેલો ફુગાવો એટલે કે કોઈપણ રીતનાને કાબૂમાં રાખીને દબાવવામાં કંટ્રોલમાં રાખીને કિંમત પર થતો વધારો છે એ કંટ્રોલમાં રાખવામાં આવેલો ફુગાવો આપણે ખ્યાલ છે કે કોઈપણ વસ્તુની કિંમત થતો વધારો છે એ જ વસ્તુની કિંમત વધારો છે એ આપણા માટે એક પ્રકારનો ફુગાવો છે તો અહીંયા દાબેલો ફુગાવો એટલે કે કોઈ પણ કિંમત છે વધતી ન હોય ને અટકાવી રાખવામાં આવે તો આવું તો કોઈ એક જ કરી શકે કોણ તો કે સરકાર તો કે સરકાર છે એ સરકાર દ્વારા છે એ ભાવો પર અંકુશ રાખવામાં આવ્યા હોય અથવા કોઈપણ પ્રકારનું માપ બંધ એટલે કે માપને છે બાંધી દેવામાં આવી દે અથવા તો એની કિંમતને છે બાંધી દેવામાં આવે અને ખુલ્લા બજારમાં જો એ ભાવોને વધવા દેવામાં ન આવતા હોય તો તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે એટલે કે સરકાર દ્વારા ભાવો પર નિયંત્રણ અથવા અંકુશ અને અથવા માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં કે જે આપણે બજારમાંથી માલ ખરીદી કરતા હોય એવા બજારમાં ભાવને વધવા દેવામાં ન આવતા હોય તો તેને આપણે દાબેલો ફુગાવો પણ કહી શકીએ છીએ તો આપણા માટે દાબેલો ફુગાવો છે એ આ રીતના આપણે આનું મહત્ત્વ સમજાવે છે ત્યારબાદ દાબેલો ફુગાવા પછી આપણે જોઈએ માળખાગત ફુગાવો અહીંયા પણ કિંમતો છે એ માળખાગત રીતે જોવા મળતી હશે પણ આપણા માટે છે એ માળખું એટલે શું થશે તો કે કોઈ પણ એક પ્રકારનું એવું માળખું કે કોઈ પણ એક પ્રકારનું એવી સ્થિતિ કે જેના લીધે કિંમત છે એ વધતી હોય અથવા એમાં ચેન્જીસ થતો હોય તો અહીંયા છે માળખાની દ્રષ્ટિએ કિંમતમાં વધારો ઘટાડો થતો હોય તો એને માળખાગત ફુગાવો પણ કહેવાય છે જોઈએ અર્થ તરીકે જો અર્થતંત્રના માળખાની સ્થિતિ ચુસ્તતાને કે માળખાની એવી સ્થિતિ હોય કે જેની ચુસ્તતાને લીધે છે એ કિંમતમાં છે એ વધઘટ થતો હોય અથવા વધારો થતો હોય તો કારણે ભાવ પણ વધતા હોય તો તેને આપણે માળખાગત ફુગાવો કહી શકાય છે આપણા માટેનો શબ્દ છે અર્થતંત્રના માળખાની સ્થિતિ ચુસ્તતાને તો માળખાની એવી સ્થિતિ હોય કે જેના કારણે કિંમત છે એ વધતી જ જોવા મળતી હોય તો એને માળખાગત ફુગાવો કહી શકાય છે આવું ક્યારે બની શકે તો ઘણી વાર છે એ કહેવાય કે ફુગાવો છે એમાં સરકાર છે એ ટેક્સ એમાં વધઘટનો કરતી હોય અને એમાં છે એ ફરજીયાત એટલો ટેક્સ છે એ પોતાની રીતના ભાવ વધઘટ થતા હોય છતાં પણ ટેક્સ છે એટલું જાળવી રાખતી હોય તો આવી માળખાગત એટલે કે જૂની પુરાની પદ્ધતિ અને પોતાના માળખાને લીધે પણ કિંમતમાં ફેરફાર થતો હોય વધારો થતો હોય તો તેને માળખાગત ફુગાવો કહી શકાય છે ત્યારબાદ આપણા માટે છે ફુગાવો એ માંગ પ્રેરિત છે તો અહીંયા અર્થતંત્રમાં જે માંગ વધવાને કારણે જો ફુગાઓ સર્જાય તો તેને આપણે કહી શકીએ છીએ માંગ પ્રેરિત ફુગાવો એટલે કે અહીંયા જે ફુગાવો છે કેવો હશે માંગ દ્વારા પ્રેરિત થયેલો હોય એટલે કે માંગ છે એ એ કહેવાય કે માંગ વધવાને કારણે જે કહેવાય કે લોક વેપારી હોય ઉત્પાદકો છે એ કિંમત ઊંચી આંખતા હોય અને તેના કારણે જો કિંમત વધતી હોય તો તે ફુગાવો છે આપણા માટે માંગ પ્રેરિત ફુગાઓ કહી શકાય છે ત્યારબાદ આપણે કહીએ તો છેલ્લો જે ફુગાવો છે એ આપણા માટે છે ખર્ચ પ્રેરિત ફુગાવો તો ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું થઈ શકે તો કે ખર્ચ જો વધતો હોય કે કોઈપણ ફુગાવવાનો ઉદભવનું મુખ્ય કારણ શું છે ઉત્પાદન ખર્ચ તો અહીંયા ઉત્પાદન ખર્ચમાં જે વધારો થતો હોય ને એ વધારાના કારણે જો કોઈ પણ કિંમત વસ્તુની કિંમત વધતી જોવા મળે તો તેને આપણે કહી શકીએ છીએ ખર્ચ પ્રેરિત ફુગાવો તો અહીંયા ખર્ચ વધવાને કારણે પણ ઉત્પાદન ખર્ચમાં ખર્ચ વધવાને કારણે પણ ફુગાવો વધુ જોવા મળતો હોય તો તે પ્રકારનો છે એ આપણા માટે અહીંયા ખ ફુગાવો છે એ ખર્ચ પેઢી તો ફુગાવો કરી શકાય છે તો અહીંયા દાબેલો ફુગાવવામાં સરકાર છે એ અંકુશો અથવા માપદંડી દ્વારા કંટ્રોલમાં રાખે છે અને વાવ વધવા દેવામાં ન આવતા હોય દેવામાં ન આવતા હોય તો તેને ડાબેલો ફુગાવો કરી શકાય છે પછી માળખાગતમાં સ્થિતિ ચુસ્તતાને લીધે પણ કહી શકાય કે ફુગાવો છે એ વધતો હોય અથવા કિંમત વધતી હોય તો માળખાગત ફુગાવો પછી માંગ વધવાને કારણે વેપારીઓ ઉત્પાદકો છે એ કિંમત ઊંચી લઈ જતા હોય તો તંત્રમાં જો માંગ વધે ને તેના કારણે જો ફુગાવો સજે તો તેને કહી શકાય માંગ પડે પછી ખર્ચ ઉત્પાદનમાં જે ખર્ચ વધતો હોય એ ખર્ચ વધવાના કારણે પણ જો વસ્તુની કિંમત ઊંચી થતી હોય તો તેવા પ્રકારના ખર્ચને આપણે કિંમત ઊંચી જવાના પર એ કારણને કહી શકાય છે અથવા પ્રકારને કહી શકાય છે ખર્ચ પડે તો ફુગાવો તો આપણે જે અહીંયા ચારે ચાર જે પ્રકાર જોયા છે તે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે ખર્ચ ખર્ચપીરત માંગ પ્રેરિત માળખાગત અને દાબેલો ફુગાવો તો આ ચારે ચાર પ્રશ્ન છે આપણા માટે ખૂબ જ આઈ એમપી છે મોસ્ટ આઈ એમપી છે એક વાક્યમાં અથવા બે વાક્યમાં છે આ પ્રશ્નો એ પૂછી શકાય એવા છે તો આને પણ થોડું ધ્યાનમાં લેજો અને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે ખૂબ જ આઈ એમપી અને ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન છે તો મિત્રો આપણે આ ફુગાવાના એક બે વાક્યના ક્વેશ્ચન છે એને પણ આપણે સમાપ્ત કરીએ છીએ હવે આપણે જે કહેવાય કે એમસીક્યુ છે એ જોઈશું અને આપણે પાઠને કમ્પ્લીટ અહીંયા પૂર્ણ કરીશું તો આપણા માટે હવે ફક્ત આ પાઠમાં એમસીક્યુ એટલે કે ચોઇસ ક્વેશ્ચન જ બાકી છે જેને આપણે ધ્યાનમાં લઈને કમ્પ્લીટ અહીંયા આપણો પાઠ છે અહીંયા પૂર્ણ કરીશું તો ચાલો આ લેક્ચરમાં અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ